અમારે કાઠી કાર્યક્રમ હોય ને ઊંઝામાં, કલોલમાં, કડીમાં, મહેસાણા, અહીંયા બધે તો ભાષા બહુ જુદી પડી જાય સૌરાષ્ટ્રની. પણ ત્યાં બધા કાર્યક્રમ સાંભળવા આવે ખરાઓ. અમારો એક કાર્યક્રમ હતો, ત્યાં જેને કાર્યક્રમ હોય ને તો પહેલું ડાયરાનું બોર્ડ વાંચે, આમ આમ કરીને જોવે, ડાયરો લો તારે કહેલે, આ ડાયરો એટલે શું? તો કે પહેલાં કોનમાં આંગળીઓ નાખીને ના રાડો પાડે, એને ડાયરો કે. અહીં છે તે રામભાઈ પેલા રેડિયોમાં બોલે ને અહીં જાતે બોલે. પ્રફુલ્લ દવે છે તે કેસેટમાં ગાય ને અહીં પોતે ગાય. એટલે એમ કરી અને આવે સાંભળવા. તે મારો એકવાર વારો પૂરો થયો ને હું બહાર ગયો તો ચોકમાં એક કાર્યક્રમ હાલે, એક વળી હાર્મોનિયમને ઓલા કાંસી જોડા મંજીરા બદલે કાંસી જોડા વગાડ્યા. પાછા દુવા હોત ગયો, એ તોરલે તણનર તોરિયા, એમો સાસત્યો ને સધીર, પણ જેસલ જગનો ચોંટો એને પરમો કીધો પીર. ઝંઝક 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 લેવલા વગાડે પાછી. એટલે મને મજા આવી ગઈ, ખોટું શું, મેં કીધું અહીં જમાવટ છે. પછી વક્તાએ રામાયણની વાત શરૂ કરી. તે કે એકવાર એવું થયું કે દેવ અને દાનવ ઝઘડી પડ્યા. આપણે પાડોશ જોડે ના ઝઘડી પડ્યા, એમ ઝઘડી પડ્યા. તે દાનવએ દેવોને હરાઈ કાઢ્યા. તે દેવો બધા ભેગા થયા કે આ દાનવ આપણને હરાઈ કાઢે ને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે, અપ્સરાઓના નૃત્ય ના જોવા દે, ગાંધર્વોના ગાન ના સાંભળવા દે, તે કોઈ કોને મહારાજા દશરથને મદદ આલે. તે બે દેવ મહારાજા દશરથ જોડે ગયા, ત્યાં પ્રણામ કરીને ઊભા રહ્યા. મહારાજા દશરથ કે કો શું આયા? તો કે પેલા દાનવો અમને હરાઈ કાઢે ને આપ મદદ ના આલો. તો કે આલીએ, એમાં શું? તે દેવોને મદદ આલવા દશરથ પેલા રથમાં બેસીને જતા હતા. તે કઈ કઈ કે હું જોડે હેંડો? તો કે હેંડો એક થી બે ભલા. તે મદદ આલવા સ્વર્ગમાં રથમાં બેસીને જતા જ પણ રથનું પેલું પૈડું ખરું કે નહીં, એમાંથી એક ખેલો નીકળી ગયો. તે કઈ કઈ એમાં ઓંગળી પેસારી, તો ઓંગળીના કૂચા થઈ ગઈ. પણ મહારાજા દશરથ બહુ ખુશ થયા, તો બે વરદાન આલ્યા. જો કઈ કઈ હું અત્યાર ના માંગુ, તો છોન તો ઠીક લાગે તો માંગજે ને, આલ્યા તો આલ્યા. એ વાતની વર્ષો વીતી ગયા, પણ પેલી મંથરા ખરી કે નહીં એને કઈ કઈ ને ચડાઈ કે બે વરદાન માન, રોમને વનવાસ ને ભરતને ગોદી. કે કઈ કઈ મહારાજા દશરથ જોડે ગઈ કે બે વરદાન આલો, રોમને વન આલો ને ભરતને ગ્વાદી. દશરથ વૃદ્ધ માણસ રડ્યા, મોઠા પછાડ્યા, કઈ કઈ તું રોમને વન ના દે, કારણ કે આલો તો એ જ આલો. તે રોમને ખબર પડી, એ વનમાં જવા તૈયાર થયા. સીતોજી કે હું જોડે હેંડું, તો કે હેંડો. લક્ષ્મણજી કે હું જોડે હેંડું, તો કે હેંડો. તે રામ લક્ષ્મણ જાનકી પાછળ અયોધ્યાના લોકોને જાય બધા રડતા રડતા રડતા. પણ પેલી નદી આવી કે નહીં, ત્યારે અમે બધાને ઊભા રાખ્યા કે છોનારો છોનારો ના રડો, એ જીવન છે, એમાં સુખ દુઃખ આયા કરે, અને દુઃખ આવે તો એમ ગભરાવાનું નહીં. જાઓ બધા ઘેર જઈને રસોઈ બનાવીને જમીન સુઈ જાઓ, જાઓ. હવે ત્યાં જંગલમાં એ પેલા ફળ ફૂલ ખાઈને જીવન વીતાવતા, તે પેલા લંકાનો રાવણ ખરો કે નહીં? એની બોનનું નાક કાપી કાઢે લક્ષ્મણજીએ. એ એકવાર આવ્યો ને સીતાજીનું અપહરણ કરીને જતો રહ્યો. તે રામ બહુ રડ્યા, પણ પેલા વાંદરા ને રીસાન થયા બધા ભેગા. હનુમાનજીને જાંબુવંતને એ આવ્યા કે રામ તમે ના રડો, અમે સીતોજીને ખોલી કાઢીએ.
કે બધા ભેગા થઈને લશ્કર બનાવ્યો, તો એ ખપ 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 કરતા ગયા. પછી પોણા નાખીને સેતુબંધ બાંધ્યો અને લંકામાં ગયા. ત્યાં લડાઈ થઈ પણ બધાએ ભેગા થઈને રાવણને ટીચી કાઢ્યો. અને સીતો જીન લઈને આવ્યા પણ હેરાન હેરાન થઈ ગયા. સાલિંગપુરના આંગણે મને લાગે છે અત્યાર સુધીના ઇતિહાસમાં આવો ભવ્ય પ્રસંગ કદી ઉજવાયો નહીં હોય એવો આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 70મી જન્મ જયંતિનો મહોત્સવ અને સોનામાં સુગંધ ભળે એવી રીતે આ પ્રસંગને અનુરૂપ વિશ્વ શાંતિ મહાયજ્ઞનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આજે અશાંતિની નાગચૂડમાં ભીડાઈ રહ્યું છે ત્યારે આર્યદ્રષ્ટા પૂજ્ય પ્રમુખ સ્વામીએ અખિલ ભૂમંડળમાં શાંતિ વ્યાપે અને સૌ સુખી થાય એવી શુભ ભાવના સાથે 300 કુંડી વિશ્વ શાંતિ મહાયાગનું આયોજન કર્યું, જેમાં જ્ઞાતિભેદના વાડાઓ ભૂલીને 3000 યજમાનો યજ્ઞવિધિમાં જોડાયા અને 1,00,000થી વધુ દર્શનાર્થીઓએ દર્શન કરી પ્રસાદ લીધો. Oh,
કે આજે અશાંતિ કરો તેનું કારણ કે હજુ આપણામાં શાંતિ નથી. હજુ આપણાની અંદર આ બધા રાગ ને દ્વેષ ને મારું દારૂ બધા ભાવો વર્તે છે, એટલે ભાવોને લઈ અને અશાંતિ જ્યારે નીકળશે ત્યારે આ શાંતિ થશે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પોતાનું ધામ અક્ષર લઈને આવ્યા છે આ ભાવો કાઢવા માટે, રાગ દ્વેષ મારું તારું બધું કાઢવા માટે. યોગીજી મહારાજે આ બધું કાઢ્યું હતું તો એને વિશ્વને શાંતિ કરી. આપણા મહાન પુરુષો જે જે થઈ ગયા, મહાન આચાર્યો જે તે થઈ ગયા, આવા મહાન સંતો અત્યારે પધાર્યા છે, એવા મહાન સંતો થઈ ગયા, એમને શાંતિ પોતે લીધી અને બીજાને શાંતિ આપી છે, તો એ આપણને શાંતિ આપશે. દુનિયાની કોઈ સત્તા અને કોઈ પણ ધનાઢ્ય માણસો શાંતિ આપી શકવાના નથી, એ હકીકત વસ્તુ છે. માટે આપણે ભગવાનને આજે પ્રાર્થના કરીએ આ યજ્ઞની અંદર કે વિશ્વમાં બધે શાંતિ થાય, લોકોની અંદર એવા રાગ દ્વેષ મારું તારું નક્કી થઈ જાય અને બીજાનું પચાવી પાડવાની વાત છોડી દે. કારણ કે આ બીજાનું પચાવી પાડવાની ભગવાને ખૂબ આવ્યું હોય તો એ પણ બીજોનો લેવાની વૃત્તિ કે કેમ કરીને વધારે હું પ્રાપ્ત કરું, પણ વધારે લઈને મરી જવાના છે, મૂકીને જવાના છે. રાવણ જેવો રાજવી એ પણ બધું મૂકીને ગયો છે, આપણે ક્યાં લઈ જવાના, પણ છતાંય આપણી વૃત્તિ એવી છે કે કેમ કરીને બીજાનું પચાવું અને પચાવવાની વાત કરીને ઝઘડાનું કારણ થાય. અને આ ઝઘડાનું કારણ જે છે અનાદિથી આદિ અનાદિથી ચાલી આવેલી વસ્તુ છે એને કાઢવી છે. તો આપણે એટલા માટે બધા ભેગા થયા છે કે આપણે ભગવાનને આશ્રિત છે. ભગવાન એ ઈશ્વરના શાંતિ કરનારા પરમાત્મા છે. શાંતિ ભગવાનના ચરણોમાં રહેલી છે આપણે બધા જાણીએ છીએ. તુલસીદાસે કહ્યું, સુરપુર નરપુર નાકુર તિન મેં સુખ નાહી, કાંસુ ફરી કે ચરણ કાં સંતન કે માય. એ ભગવાનને શાંતિ પાસે, ભગવાન પાસે શાંતિ છે, કાંઈના આવા સંતો મહાત્માઓ આપણા ગુરુ બેઠા છે એમના પાસે છે, બાકી કાંઈ શાંતિ નહીં મળે. એટલે એમને આજ્ઞા એમના આદેશો જેટલા જીવનમાં ઉતરશે એટલી આપણને શાંતિ થવાની છે. માટે આપણે બધાએ આજે સંકલ્પ એવો કરવો કે બધે શાંતિ થાય, દરેકના જીવમાં આનંદ થઈ જાય, દરેકમાંથી રાગ દ્વેષ નીકળી જાય અને આખા વિશ્વમાં શાંતિ થાય. આજે અહીંયા આગળ આપણે એ સંકલ્પ કરીને યજ્ઞની શરૂઆત કરી છે. ખૂબ સારા બધા બ્રાહ્મણો વિદ્વાન પંડિતો આવ્યા છે અને ચારે વેદના આપણે કહ્યું એ પ્રમાણે આ બ્રાહ્મણો છે. બધા ચારે વેદના મંત્રોનું પણ ઉચ્ચારણ થયું છે, એનાથી આપણે આરંભ કરીએ છીએ. શ્રીજી મહારાજનો સામવેદ હતો એ સામવેદી પણ આપણે કપડના ખાસ મહાન પંડિત પધાર્યા છે, એમને સામવેદના મંત્રોથી પણ ભગવાનનું પૂજન કર્યું, આરતી પણ કરી, યજુર્વેદથી પણ કરી, એમ દરેક વેદોથી મંત્રોથી ઉત્તરાંતથી આપણે ભગવાનની પૂજા સાથે યજ્ઞનો આરંભ થયો છે. તો એની અંદર જરૂર આ બધાને લાભ થશે અને આ બધા તમે બેસી ગયા એમના એટલે એમ ના થાય કાંઈ એમનું બધું ચાલુ થઈ ગયું, અમે રહી ગયા નથી, બધાને લાભ મળવાનો છે. માટે અહીંયા આગળ આવે જયારે બ્રાહ્મણો વિધિ કરાવે વિધિ પૂર્વક વ્યવસ્થિત રીતે સારી રીતે બધા લાભ લેજો. કે તેઓ જે સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે, માનવ મૈત્રીની વૃદ્ધિ થાય તેવા ઉત્તમ અને ઉદાત્ત કાર્યો કરી રહ્યા છે, તે ઉત્તરોત્તર કરવા માટે નિમિત્ત બને. અને એ રીતે પૂજ્ય સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલાં જે સંદેશો આપણને આપ્યો હતો તેને યથાર્થ રૂપે ચરિતાર્થ કરવામાં તેઓનું મહત્ત્વનું પ્રદાન રહે તેવી હું મારી મંગલ મનોકામનાઓ વ્યક્ત કરું છું.
અત્યારે હમણાં જ યોજવામાં આવી રહેલા સમૂહ લગ્ન બે રીતે વિશિષ્ટ કહી શકાય. એક તો જ્ઞાતિથી પર વિવિધ જ્ઞાતિના લગ્નો અહીં યોજાઈ રહ્યા છે ત્યારે એ રીતે એક ઉત્તમ ઉદાહરણ એ રીતે પૂરું પડે છે કે જ્ઞાતિના વાડાથી પર માનવીને માનવી તરીકે ઓળખવાની એક પ્રક્રિયાનો આરંભ કહી શકાય. પણ બીજા બીજી રીતે એ રીતે વિશિષ્ટ છે કે એને પ્રમુખ સ્વામી જેવા પવિત્ર આત્મા પવિત્ર પુરુષના આશીષ પ્રાપ્ત થાય છે અને એ રીતે જેઓ દાંપત્ય જીવનમાં પ્રવેશ કરવાના છે તેઓનું દાંપત્ય જીવન ખરેખર સુખી નીવડશે તે વિશે કોઈ શંકા નથી. રહે કે સર પીળ લલાટમાં રહે સેથો ચાંદલો સદાય માગું વરનાથજી મારે ઘેર રહે કે મારે ઘેર રહે સંત સામટા નિત્ય ગુણ તમારા ગાય માગું વરનાથજી સતસંગી મળી દેશો દેશના સતસંગી મળી દેશો દેશના આવે ઉત્સવ કરવાને આય માંગુવર નાથજી તારીખ 23મીએ સાંજે સમૂહ લગ્ન તથા બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત દીક્ષા આપવામાં આવી. તેમાં 46 યુવાન દંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાઈને સમાજ શુદ્ધિમાં પહેલ કરી, જેમાં આદિવાસીથી માંડીને અમેરિકન પણ હતા. જયા લલિતા રમાને પાંચાળી તેને સમજું છું મુક્ત સમાન માગું વરનાથજી અમો સૌ મળી તમને સેવીએ અમો સૌ તમને સેવીએ ધરીએ અખંડ તમારું ધ્યાન માગું વરનાથજી કરો મંદિર મોટું મારે આંગણે કે કરો મંદિર મોટું મારે આંગણે રહું પ્રેમથી પ્રાણ આધાર માગું વરનાથજી. અક્ષરધામના બાળક
80 જેટલા બટુકોને સ્વામીશ્રીએ પલાશ દંડ આપી દીક્ષા મંત્ર આપ્યો. સંસ્કૃતિ કે લગ્ન જીવનની અંદર જોડાયા પછી બંને પક્ષે સુખ દુઃખના ભોગતા બનવાનું છે. આપણે રામાયણની અંદર ભગવાન રામના ચરિત્રથી એક દાખલો આપણને મળે છે કે ભગવાન રામને વનવાસ જવાનું થયું તો સીતાજી પણ એની સાથે વનવાસમાં ગયા. એનું કારણ કે મારા પતિદેવ જો જંગલમાં ફરતા હોય અને એ રીતે રહેતા હોય તો મારે બંગલામાં રહી શકાય નહીં, વૈભવ ભોગવી શકાય નહીં, એ એમની સાથે પોતે ગયા એટલે આના દુઃખના સહભાગી બન્યા. આજે એ વાતને આપણે બહુ ઉલટી રીતે જોઈએ છીએ, પણ એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ એ છે કે એકબીજાના સુખ દુઃખમાં ભોગતા થવું, એકબીજાના સુખ દુઃખની અંદર સહકાર, ગમે તે પરિસ્થિતિ થાય, એ પછી આપણે અબજોપતિ હોય ને કદાચ રોડપતિ થઈ જવાય તો પણ એ બંને પતિ પત્નીના જે સંબંધો છે એ ક્યારેય ન છૂટે, ન તૂટે. અને એકબીજાના કદાચ અંગને કંઈ ખોડ થઈ જાય તો પણ એ સંબંધો ન છૂટે, એ આપણી સંસ્કૃતિ છે. આ તો જરા જરામાં ફેર પડે છે એટલામાં તો છૂટા થઈ જાય છે. અમે તો પશ્ચિમ દેશોમાં ગયા, જોયું છે બહુ વિકૃતિ, જરા એક બોલવામાં ફેર પડે ને છૂટું થઈ જાય, એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો ઠેઠ સુધી પાર પડી જાય, એટલે એવી રીતની આપણી સંસ્કૃતિ છે, એવા આપણા સંબંધો છે. તો આપણે આજે લગ્ન જતી જોડાઈએ છીએ એમાં આપણું સંસારી જીવન ખૂબ સુખીદાયક, કારણ કે આપણે ભગવાનને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ, તો એ આપણો ધર્મ થઈ પડે છે એકબીજાનો, કે એકબીજાને ગમે તે પ્રસંગોએ પણ સાથે રહી અને આપણું સહકારી જીવન, સુખમય જીવન, આપણું કૌટુંબિક જીવન બહુ સારી રીતે જીવી શકીએ. કે આ બાબતની અંદર આવા એક પવિત્ર સ્થાનની અંદર, મહાપ્રસાદના સ્થાનની અંદર, આવા આપણા ધર્મગુરુઓની સાનિધ્યની અંદર આવું જે કંઈ લગ્ન જીવન આપણે લગ્ન જીવનથી જોડાઈએ છીએ ત્યારે એક ભગવાનને એવી પ્રાર્થના કે આ બધાના વિચારો એવા સારા શુભ રહે, ખૂબ સારી રીતે સારું સુખમય જીવન જીવી શકાય, આપણી શારીરિક તંદુરસ્તી પણ સારી રહે, આર્થિક રીતે પણ આપણે ખૂબ સુખ શાંતિ રહે, સામાજિક જીવન પણ બધું સારું રહે, ધાર્મિક જીવન પણ સારું રહે, એવી ભગવાનને પ્રાર્થના છે. એવા બધા મલકુ બાપુ, અબરા બાપુ વગેરેના આશીર્વાદ પણ આપ બધાને છે. તો એ રીતે આજે એવો સુખ સંકલ કરીને અહીંયા આગાડી આપણા સંસારી જીવનમાં જોડીને આપણો સંસાર સારી રીતે પાર કરી શકીએ, આપણે તો નહીં પણ આપણા કુટુંબને, આપણા સમાજને, આપણા દેશને પણ આપણે ખૂબ ઉપયોગી થઈએ, અને આપણો જે ધર્મ છે એ ધર્મને પણ આપણે બહુ સારી રીતે વિસ્તારી શકીએ, એવું બળ ભગવાન સ્વામિનારાયણ સર્વને આપે આપને, એ ભગવાનને પ્રાર્થના. બટુકોને પણ આજે ખૂબ ખૂબ આ રીતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બટુકો
એવા સારા તેજસ્વી બને એટલે બટુકોને પણ બટુકોના જે મા બાપો છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે.
तारीख 23 सांजे बोटाद मां निर्माण थयेल नूतन मंदिर मां प्रतिष्ठित थनार देवमूर्तिओनी नगर यात्रा निकली। संतों ने भक्तों तेमा जोड़ाया, युवानों भाव विभोर बनी नाचा।